મોંઘવારી અને બેરોજગારી મુદ્દે આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધોળકા શહેર અને તાલુકામાં આ એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે વેપારીઓ અને લારી ગલ્લા વાળાઓએ બંધને અભૂતપૂર્વ સમર્થન આપ્યું હતું શહેરના ટાવર બજાર કાથી બજાર દાણા બજાર લખી ચોક શાક માર્કેટ મોચી બજાર દોશી હાટ અલકા રોડ જૂના એસટી સ્ટેન્ડ વિસ્તાર મલાવ તળાવ રોડ સહિતના બજારો તથા કલિકુંડ સહિતના વિસ્તારોમાં સવારના આઠ વાગ્યાથી કોંગ્રેસના કાર્યકરો ઉતરે પડ્યા હતા અને મોંઘવારી વિરુદ્ધ બંધને સફળ બનાવવા હાકલ કરતા ઘણા વેપારીઓ અને લારી ગલ્લાવાળાઓએ ચાર કલાક સુધી પોતાના વેપાર ધંધા બંધ રાખ્યા હતા ધોળકા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અમદાવાદ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ હાર્દિક સિંહ દાયમાની આગેવાનીમાં કાર્યકરોએ હલ્લાબોલ કરી કોલેજ બંધ કરાવી હતી ધોળકા ટાઉન પોલીસે કોંગ્રેસના તેર કાર્યકરોની અટકાયત કરી હતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અગ્રણી ઘનશ્યામભાઈ ગઢવીએ ધોળકાની મુલાકાત લઈ જાત માહિતી મેળવી હતી બગોદરા ગુંદી રેલવે ફાટક પાસે કોંગ્રેસના કાર્યકરોએ ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો ધોળકા ધોલેરા હાઇવે પર મોટી બોરુ નજીક પણ કોંગ્રેસના કાર્યકરોએ રોડ ઉપર ટાયરો સળગાવી ચક્કાજામનો પ્રયત્ન કર્યો હતો જેડીસી ન્યૂઝ સાથે લિયાકત મંસુરી ધોળકા